નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં. સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગમાં ધોરણ 4માં હું રીટા ત્રિવેદી આ નવા વર્ષે આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. બાળમિત્રો, આપ સર્વોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે આપણે ધોરણ 4માં અંગ્રેજી વિષયમાં યુનિટ 4 અવર હેલ્પર્સ વિશેની સમજણ મેળવીશું. તો ચાલો બાળમિત્રો, આપણે શરૂ કરીએ. બાળમિત્રો, યુનિટ 4 આપણા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 16 પર યુનિટ 4 અવર હેલ્પર્સ આપેલું છે. આજે આપણે તેની એક્ટિવિટી 1 વિશેની સમજૂતી મેળવવાની છે. સૌ પ્રથમ આપણે તેના ટાઇટલની વાત કરીએ તો તેનું ટાઇટલ છે અવર હેલ્પર્સ. અવર એટલે આપણા અને હેલ્પર્સ એટલે વ્યવસાયકારો. આપણા વ્યવસાયકારો આપણને રોજબરોજના જીવનમાં કેટલાય વ્યક્તિઓ આપણને મદદરૂપ થતા હોય છે, તેમાં અહીં આપણને કેટલાક વ્યવસાયકારોની વાત કરેલી છે. ચિત્રો સાથેની સરસ મજાની આપણને સમજણ આપેલી છે. તો આપણે એક પછી એક ચિત્ર સાથે તેને સમજતા જઈશું અને ચિત્રો પણ જોતા જઈશું. બાળમિત્રો, અહીં આપણને સૂચના આપેલી છે. શિક્ષકની મદદથી આ ગીત અભિનય સાથે ગાઓ. આપણે અહીં ચિત્રો સાથે એક પછી એક લીટીને સમજતા જઈશું. સૌથી પહેલાં તો આપણને એક ચિત્ર આપેલું છે અને તે ચિત્રમાં આપણને એક ટેલરની વાત કરેલી છે. ચાલો આપણે જોઈએ. પહેલી લાઈન છે, આઈ એમ એ ટેલર મેકિંગ ક્લોથિસ, સ્ટીચ 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 માય મશીન ગોઝ. અહીં આપણને ટેલર, ટેલર વિશે તો તમે જાણો જ છો. ટેલર એટલે કોણ? દરજી. અહીં આપણને એક ચિત્ર આપેલું છે અને તે ચિત્ર કોનું છે? એક ટેલરનું છે, દરજીનું છે. આપણે જોઈ શકીએ છીએ કે આ ચિત્રમાં એક સ્ત્રી છે, તે કપડાં સીવી રહી છે અને કપડાં સીવવાનું કામ કોણ કરે છે? દરજી કરે છે. આપણે જાણીએ છીએ તેમ દરજી છે તે નાના મોટા દરેકના કપડાં છે એ સીવવાનું કામ કરે છે. તો અહીં આપણને આ લીટીમાં વાત કરી છે, આઈ એમ એ ટેલર, ટેલર એટલે દરજી. મેકિંગ ક્લોથિસ, ક્લોથિસ એટલે કપડાં. મેકિંગ એટલે બનાવવા, હું કપડાં બનાવવાનું કામ કરું છું. સ્ટીચ 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 માય મશીન ગોઝ. સ્ટીચ એટલે સિલાઈ કરવી, મારું મશીન ચાલી રહ્યું છે, હું સિલાઈ કામ કરી રહ્યો છું. બાળમિત્રો, અહીં આપણને બીજી એક વાત કરેલી છે. બીજા ચિત્રમાં આપણને બીજી વાત કરેલી છે. ચાલો આપણે જોઈએ. મિત્રો, અહીં આપણને ચિત્ર આપેલું છે. એ ચિત્ર કોનું છે? મોચી. મોચી છે એ શું કામ કરે છે? ચપ્પલ સીવવાનું, ચપ્પલ બૂટ વગેરે સીવવાનું કામ છે એ મોચી કરે છે. અને મોચીને અંગ્રેજીમાં શું કહેવાય છે? તો આપણને બીજી લાઈનમાં એ આપેલું છે કે અહીં આપણને ચિત્ર આપીને કહ્યું છે બીજી લાઈનમાં કે આઈ એમ એ કોબલર મેન્ડિંગ શૂઝ. આઈ એમ એ કોબલર, કોબલર એટલે કોણ? મોચી. અને મેન્ડિંગ શૂઝ, હું શૂઝ એટલે જૂતા, બૂટ છે તે સીવી રહ્યો છું. રેટ ટેટ ટેટ ઇટ્સ જસ્ટ લાઈક ન્યૂ, એ નવા જેવા હું બનાવી દઉં છું. આપણા જૂતા હોય, ચપ્પલ હોય તેને તે શું કરે છે? સીવે છે, પોલિશ કરે છે,
અને તેને નવા બનાવવાનું કાર્ય કરે છે. તો મોચીને અંગ્રેજીમાં શું કહેવાય છે? કોગલ. સરસ મજાના ચિત્ર સાથે આપણે અહીં આ ગીતમાં વાત કરેલી છે. હવે આપણને અહીંયા એક બીજું સરસ મજાનું ચિત્ર આપેલું છે અને તે ચિત્ર આપણે જોઈ શકીએ છીએ. તેમાં એક શિક્ષક છે, તે વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે. ચિત્રમાં ટીચર છે, તે ભણાવી રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષકનું કાર્ય શું છે? વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય કરાવવાનું. તો અહીં આપણને લાઈન આપેલી છે, આઈ એમ એ ટીચર ટીચિંગ માય ક્લાસ. હું એક શિક્ષક છું અને મારા ક્લાસને ભણાવી રહી છું. લિસન, સિંગ એન્ડ ડુ, લેટ અસ લર્ન. લિસન એટલે સાંભળો, સિંગ એટલે ગાઓ અને કરો, લેટ અસ લર્ન. લર્ન એટલે ભણવું, લેટ અસ એટલે ચાલો, ચાલો આપણે ભણીએ. તો શિક્ષકનું કાર્ય શું છે? વિદ્યાર્થીઓને ભણાવવાનું. તો અહીં આપણને એક શિક્ષક છે, તે આ ચિત્રમાં શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે. બાળમિત્રો, હવે આપણને આગળની લાઈનમાં વાત કરેલી છે. બાળમિત્રો, તમે જોઈ શકો છો કે અહીં આપણે ચિત્ર આપેલું છે એક ઘડાનું. ઘડા બનાવવાનું કામ કોણ કરે છે? માટીના ઘડા છે તે કોણ બનાવે છે? કુંભાર બનાવે છે. તો અંગ્રેજીમાં તેને પોટર કહેવામાં આવે છે. પોટર એટલે કે કુંભાર. કુંભાર છે એ માટીના માટલા, ઘડા વગેરે બનાવે છે. આપણે જોઈ શકીએ છીએ કે આ ચિત્રમાં સરસ મજાનો માટીનો ઘડો છે તે કુંભારે બનાવ્યો છે. તો બાળમિત્રો, અહીં આપણને વાત કરેલી છે કે પોટર છે તે ઘડા બનાવવાનું કાર્ય કરે છે, માટીના વાસણ બનાવવાનું કાર્ય કરે છે. તો આપણે તેને આગળની લીટીમાં જોઈએ. મિત્રો, આપણે આ લીટીમાં જોઈએ કે આઈ એમ એ પોટર બેકિંગ પોટ્સ. પોટર એટલે કુંભાર. મોલ્ડ, બેક, કલર રેડી ફોર યોર યુઝ. મોલ્ડ એટલે આકાર આપવો, બેક એટલે તેને ભઠ્ઠોમાં શેકવો, કલર એટલે તેને રંગ કરવો, રેડી ફોર યોર યુઝ. રેડી એટલે તેને તૈયાર કરવો, યુઝ એટલે ઉપયોગ, આપણા ઉપયોગ માટે તેને તૈયાર કરે છે. તો પોટર કુંભારનું કાર્ય શું છે? માટીના ઘડા બનાવવાનું કામ છે. બાળમિત્રો, અહીં આપણને આગળનું ચિત્ર આપેલું છે. એ ચિત્રની અંદર આપણને ટ્રાફિક પોલીસની વાત કરેલી છે. અહીં આપણને ટ્રાફિક પોલીસની વાત કરેલી છે અને ટ્રાફિક પોલીસનું કાર્ય શું છે? તો કે ટ્રાફિકના નિયમોનું સંચાલન કરાવવાનું. લોકો પાસે ટ્રાફિક નિયમો છે તે મુજબ ટ્રાફિક કંટ્રોલ કરાવવાનું કાર્ય ટ્રાફિક પોલીસ કરે છે. લાઈનમાં આપણને કહ્યું છે, આઈ એમ એ ટ્રાફિક પોલીસ, આઈ સ્ટેન્ડ જસ્ટ સો, લેટિંગ ટ્રાફિક મૂવ, હેલ્પિંગ પીપલ ટુ ગો. અહીંયા ટ્રાફિક પોલીસ છે તે ટ્રાફિકનું સંચાલન કરે છે. આઈ એમ એ ટ્રાફિક પોલીસ, હું ટ્રાફિક પોલીસ છું અને હું ટ્રાફિક માટે ઊભો રહું છું. લેટિંગ ટ્રાફિક ટુ મૂવ, ટ્રાફિકને નિયમન કરું છું. હેલ્પિંગ પીપલ ટુ ગો, લોકોને અવર જવર માટે, આવવા જવા માટે હું મદદરૂપ થાવ છું. તો અહીંયા આપણને ટ્રાફિક પોલીસની વાત કરી
છે. બાળ મિત્રો, આ કાવ્યમાં, આ ગીતમાં આપણને ચિત્રો સાથે સરસ મજાની સમજ આપેલી છે, આપણા વ્યવસાયકારો વિશેની સમજ આપેલી છે. ચાલો આપણે ફરીથી દરેક વ્યવસાયકારને ચિત્રમાં જોઈએ. સૌ પ્રથમ આપણે વાત કરી હતી ટેલરની, તો આપણે આ ચિત્રમાં ટેલર વિશેનું ચિત્ર આપણને દેખાય છે. કોણ છે આ ટેલર? ટેલર એટલે દરજી, જે કપડાં સીવવાનું કાર્ય કરે છે. આપણે કાવ્યમાં જોયું ને, તો ટેલર એટલે દરજી, નાના મોટા દરેકનું એ કાપડમાંથી કપડાં બનાવવાનું કાર્ય કરે છે. હવે આપણે આગળના ચિત્રમાં જોઈએ તો આ કોણ છે? અહીંયા આપણે કોબલર, કોબલર એટલે મોચી, કે જે દરેકના ચપ્પલ, સેન્ડલ અને બૂટ બનાવવાનું કાર્ય કરે છે, બૂટ પોલિશનું કાર્ય પણ કરે છે. હવે આપણે આગળ જોઈએ તો અહીંયા શિક્ષકનું ચિત્ર આપેલું છે, જે વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય કરાવવાનું કામ કરે છે. પછી બાળમિત્રો, આગળના ચિત્રમાં આપણે પોટર એટલે કે ઘડા બનાવવાનું કામ છે તે કુંભાર કરે છે, તે ચિત્ર જોયું. અહીંયા આપણને માટીનો ઘડો બનાવતા દેખાય છે, જેને આપણે અંગ્રેજીમાં પોટર અને ગુજરાતીમાં તેને કુંભાર કહીએ છીએ. હવે આગળનું ચિત્ર છે ટ્રાફિક પોલીસનું. આપણે જોયું તેમ ટ્રાફિક પોલીસ છે એ ટ્રાફિક સંચાલનનું કાર્ય કરે છે. તો બાળમિત્રો, અહીંયા આપણે આ ગીતમાં અલગ અલગ ચિત્રોમાં દરેક વ્યવસાયકાર વિશેની સમજ મેળવી. આશા રાખું કે તમને તેમાં ખૂબ જ મજા આવી હશે. આ કાવ્યને તમારે ઘરે સમજવાનું છે, ચિત્રો જોતા જવાના છે અને કાવ્યને સુંદર અક્ષરે તમારી નોટબુકમાં લખવાનું છે. આ થઈ યુનિટ એક અવર હેલ્પર્સની પહેલી એક્ટિવિટી, એક્ટિવિટી એક. તો તમને મજા આવી હશે, ખરું ને? ચાલો બાળમિત્રો, હવે આપણે આગળના વિડીયોમાં મળીશું. ત્યાં સુધી ગુડ બાય.